तोत्रे ओसो वाटिका खाते शिबिर अंतर्गत चक्र साधना आ सात मंजिला जे कई आजीवन की यात्रा है मुकाम पर पहुंचवा माटे नी मथामण करता अंतरियामी एवं साधक श्री ऋषिराज वाघेला पासे थी ओसो वाटिका साधना शिबिर अने अहीं थकी जे एमनी सहजता की यात्रा ने अपने जाणीए अने माणीए। ऋषिराज वाघेला नमस्कार। आम तो आ ध्यान शिबिरना अनुभव विषे कहेवू बहु अघरू छे, शब्दों बहु टूंका पड़े। ओशो बहु सरस हिंदी में कहता कि ये तो गूंगे का गुड़ है, जिसने चखा है उसे मालूम है। एटले हूँ मैं गोड़ चाखो छे पण हूँ मूंगो थई जाऊं छूं। अहीं मारी पासे वाचा रहती नथी। आ जे अनुभव छे ए एटलो प्रभावशाळी छे के शब्दों छे एना वजन उचकी शकतो नथी। એટલે શબ્દોમાં કહી શકાય નહીં, પણ હું એક રૂપક સ્વરૂપે કહી શકું કે આફ્ટર મેડિટેશન રોઝ ઇઝ નોટ જસ્ટ રોઝ, રોઝ બિકમ્સ રોઝિયર। એટલે તમે જે તમારી જે રિયાલિટી તમે જે જુઓ છો એ ખાલી તમે રેગ્યુલરલી જે નોર્મલ લાઈફમાં જુઓ છો એવી રહેતી નથી, એ વધારે સુંદર બની જાય છે। તમને જે વસ્તુ દેખાતી નથી એ દેખાવા માંડે છે। ફૂલ છે એ વધારે સુંદર દેખાય છે, અવાજ જે તમને સંભળાતા નથી પક્ષીઓના એ સંભળાવા માંડે છે, સંગીત તમને વધારે ને વધારે મધુર લાગે છે। આ છે ધ્યાનના અનુભવ, બાકી તો વધારે કહી શકાય એવું જ નથી, કારણ કે આ અનુભવ અંદરનો છે, એને શબ્દોમાં ઢાળવું બહુ અઘરું છે। અને બીજું કહું તો આ જે અનુભવ છે એ અનુભવને વધારે ગહેરો બનાવવા માટે એક વાતાવરણ જોઈએ, અને આ વાતાવરણ પૂરું પાડે છે ઓશો વાટિકા રાજકોટ ખાતે સ્થિત। ઓશો વાટિકા એટલી સુંદર જગ્યા છે, એકદમ વૃક્ષોથી ઘેરાયેલી, ફૂલો એકદમ સરસ મજાના ફૂલો, સુગંધિત ફૂલો છે, રણિયામની એકદમ જગ્યા છે, અને એ વચ્ચે એક સરસ મજાનો બુદ્ધા હોલ છે કે જ્યાં આ બધા વૃક્ષોની વચ્ચે તમે ધ્યાન કરો તો એક અગમ અગોચરની અનુભૂતિ થાય એ વાત પાકી છે। થેન્ક યુ। તો દર્શક મિત્રો, કોઈ કવિના શબ્દોમાં કહીએ તો કે ક્યાંય જ કુરૂપતા જોઈ નથી ઓ સૌંદર્યની કસમ, બધું જ સુંદર નિરખનારા નહીનો લઈને આવ્યા છે। એટલે કે અહીંયા આવનાર પણ આની પવિત્રતા, આની સહૃદયતા અને આની આધ્યાત્મિકતામાં ભીંજાઈ અને અનુભૂતિને અહેસાસ કરી શકે છે। આપ પણ અનુકૂળતાએ જરૂર મુલાકાત લ્યો અને આપની અંતરયાત્રા માટેને આપને નિમંત્રણ પાઠવતા અમે આનંદની લાગણી અનુભવ